નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટી અને મહિનો છે ઓક્ટોમ્બર બે હજાર એકવીસ એટલે કે ઓક્ટોમ્બર બે હજાર એકવીસ એટલે આ માસની જે આપણી એકમ કસોટી છે ધોરણ સાત સામાજિક વિજ્ઞાનનું અહીંયા પ્રશ્નપત્ર છે તો જોઈએ આ પ્રશ્નપત્રનું સોલ્યુશન કેમ કરવું તો મિત્રો અહીંયા પહેલો જ પ્રશ્ન આપણને આપ્યો છે પહેલો પ્રશ્ન રાજપૂત યોગ અને દિલ્હી સલ્તનત યુગની શાસન વ્યવસ્થાની તુલના કરો ત્યાર પછી બીજો પ્રશ્ન પણ આપ્યો છે અ કારણ આપો તો આપણે આ પ્રશ્નના લેખિતમાં ઉત્તર જોઈએ તો અહીં આપણી પાસે આ લેખિતમાં એનો ઉત્તર છે પહેલો પ્રશ્ન છે રજપૂત યુગ અને દિલ્હી સલ્તનત યુગની શાસન વ્યવસ્થાની તુલના કરો તો મિત્રો એનો પહેલો મુદ્દો અહીંયા મેં લખ્યો છે આ મુજબ તમારે પ્રશ્નના જવાબ લખવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતના આપણે જવાબ આપેલો છે આ રીતનો તમે જવાબ લખી શકો તો આ રીતના તમારે પહેલાં પ્રશ્નનો જવાબ લખવાનો હતો ત્યાર પછી આપણો બીજો પ્રશ્ન હતો કારણ આપો એ જોઈએ તો મિત્રો આ છે આપણો બીજો પ્રશ્નનો જવાબ કારણ આપો ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે ઇલ્તુમિશને તો ઇલ્તુમિશને ગુલામવંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે એનું કારણ આપણે અહીંયા લખેલું છે તો આ રીતનું તમે એનું કારણ લખી શકો છો त્યાર પછી આગળ વધીએ તો મિત્રો અહીંયા બીજો પ્રશ્ન આવે છે જોડકા જોડો તો હવે જોડકા કઈ રીતના જોડવાના છે એ આપણે અહીંયા જોડેલા છે ક્યા ઇંગ્લિશ બોલલે છે આપકો لگتا હે ડર તો ડર ના બંધ કીજીએ ડાઉટનેટ કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કે સાથ આજ જ જોડ જઈએ જ્યાં ઇંગ્લિશ કે ટોપ Эксપર્ટ આપકો હિન્દી ભાષા કી મદદ સે ઇંગ્લિશ બોલના શીખાયગે ઓબી બેઝિક છે અગર આપ ઇંગ્લિશ બોલને સે હિચકિચાતે હે અપને ઇન્ટરવ્યુ કે લઈ ઇંગ્લિશ શીખના ચાહતે ચાતે હૈપો ઇંગ્લિશ મે હીરો બનના ચાહતે હૈ તો કોર્સ આપકે હે ડાઉટનેટ એપ પર આકર ખરીદીએ પૂરા કીજીએ પેલું છે તો એની સામે આવશે બીજું એટલે કે બી તરંગી યોજના અહીંયા આપણે એરો મારીને બતાવ્યું છે આમાં પહેલા પેલા સામે આવશે બી તરંગી યોજના કૃષ્ણ દેવરાય તો એની સામે આવશે સી આંધ્રના ભોજ ત્યાર પછી ત્રીજું છે કુતબી એબેક તો એની સામે આવશે એ ગુલામંશનો સ્થાપક તો આ રીતના આપણે અહીંયા જોડકા જોડવાના થશે તો મિત્રો અહીંયા અમે જોડકા જોડેલા છે આ મુજબ તમે જોડી શકો પહેલાંની સામે બી બીજાની સામે સી અને ત્રીજાની સામે એ ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન ત્રણ અ આવે છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યા છે એમાં ઢાઈ દિનકા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે તો આવશે અજમેર ત્યાર પછી અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખિલજીના સમયમાં થયું હતું તો આ રીતની બે ખાલી જગ્યા પૂરવાની થશે ત્યાર પછી મિત્રો અહીં આપણી પાસે ત્રીજો પ્રશ્ન આવે છે બરાબર છે આ ત્રીજો પ્રશ્ન છે એ આપણે લેખિતમાં આપણે ઉત્તર જોઈએ એ પહેલાં આપણે ચોથા પ્રશ્નનો ઉત્તર જોઈ લઈએ પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ સ્થળને નામે ઓળખાય છે અને ભૂકવચની નીચે જે સ્થાને કંપની શરૂ થાય સોરી ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય કંપન એટલે આપણે ભૂકંપમાં જે કંપન આવે છે ધ્રુજારી એને કંપનની શરૂઆત થાય તેને ઉગમ કેન્દ્ર કહે છે તો આ રીતના આપણે ચોથો પ્રશ્ન છે એની બે ખાલી જગ્યા છે આપણે જોઈ લઈએ હવે આપણો જે બાકી છે ત્રીજો પ્રશ્ન એનો આપણે લેખિતમાં ઉત્તર જોઈએ તો તમે પહેલાં ખાલી જગ્યા લખી લેજો ત્યાર પછી આપણે લેખિતમાં ઉત્તર જોઈએ તો આ તો પ્રશ્ન ત્રણ બનો લેખિતનો ઉત્તર સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો આ રીતનો તમારે જવાબ લખવાનો છે અહીંયા હું તમારી સામે જવાબ મૂકેલો છે જોઈ જોઈને એ જવાબ તમે લખી શકો છો આટલો જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન બ નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું તો પૃથ્વીની સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવારાશ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે ત્યાર પછી આપણે બીજા પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન ખડકોનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તો નક્કર ખડકોનો ઉપયોગ સડકો મકાન અને મોટી ઇમારતો બનાવવા થાય છે તેમજ ખનીજ દ્રવ્યોની ખનીજ દ્રવ્યોના ભંડાર તરીકે ખડકો ઉપયોગી છે ત્યાર પછી સિલાઈ સ્તર મુખ્યત્વે કયા ખનીજત્વોનું બનેલું છે સિલાઈ સ્તર મુખ્યત્વે સિલિક અને એલ્યુમિનિયમ જેવા ખનિજોનું બનેલું છે હવે મિત્રો અહીં આપણે ત્યાર પછી પ્રશ્ન પાંચમાની વાત કરવાના છે તો પ્રશ્ન પાંચ છે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાની ખાલી જગ્યા પૂરવાની છે એમાં પેલો એક જ પ્રશ્ન આપ્યો છે એમાં આવશે જવાબ એ હિમ નદી ત્યાર પછી પ્રશ્ન પાંચ બે કે નોંધ લખવાની છે આ બે ટૂંક નોંધ આપણે લેખિતમાં જોઈએ તો પાંચમાની અંદર જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે હિમનદી હવે આપણે એની ટૂંક જોઈ લઈએ તો અહીંયા પ્રશ્ન પાંચ બની ટૂંક નોંધ આપી છે હિમનદીનું ભૂમિ સ્વરૂપ તો આ રીતની તમારે એનો જવાબ લખવાનો છે અહીંયા તમે આ મુજબ જવાબ લખી શકો છો આ રીતનાનો જવાબ આવશે એટલો જવાબ આવશે ત્યાર પછી આગળ વધીએ તો પવનનું કાર્ય આ બીજી ટૂંકનો છે એ પણ તમે એનો જવાબ આ મુજબ લખી શકો છો તો આ રીતનું જવાબ આવશે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન આ ઉપરાંત મિત્રો આપણે સા સંસ્કૃતનું પણ પેપર સોલ્યુશન આ ચેનલ પર મૂકેલું છે મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આ પ્રકારનું પેપર સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેની જાણ થાય